subjects economics chapter number 4 એની અંદર આપણે બેંકિંગ અને નાણાકીય નીતિની અંદર કાલે આપણે પહેલો ક્વેશ્ચન જોયો તો કે વેપારી ખરેખર બેંક એટલે શું અને બેંકનો ઉદ્ભવ કઈ રીતે થયો હવે આજે બીજો ક્વેશ્ચન મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે ખાસ ધ્યાનમાં રાખજો બરાબર ક્વેશ્ચન છે થોડો લાંબો છે પરંતુ એક્ઝામ ની અંદર છે એ ટુકડા ટુકડા કરીને અડધા અડધા ક્વેશ્ચન પૂછે છે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે વેપારી બેંકના મુખ્ય કાર્યો જણાવો અથવા એમ પૂછે કે વેપારી બેંકના ગૌણ કાર્યો જણાવો બરાબર તો આજે આપણે જોવાના છે વેપારી બેંકના મુખ્ય કાર્યો ક્યાં ક્યાં છે એની આપણે છે વાત કરવાની છે સૌપ્રથમ આપણે એમાં કી વિચારવું પડે તો કે વેપારી બેંક એટલે શું વેપારી બેંક એટલે કે સામાન્ય રીતે એમ કહી શકાય કે માંગવામાં આવે એટલા નાણા છે પરત કરવાની શરતે બરાબર આપણે કાલે વાત કરી હતી બરાબર કે તમે કોઈ બેંકે જાઓ અને તમારે એની તમારે રૂપિયા છે બેંકની અંદર જમા કરાવો હવે બેંકમાં રૂપિયા જમા કરાવ્યા પછી કોઈ વ્યક્તિને જરૂર પડે અથવા તમારે જ્યારે જરૂર પડે ત્યારે ધિરાણ કરવાના હેતુથી અથવા તમને લોન આપીને એ નાણાં છે તમને વળી પાછા આપે અને પરત પાછા આપે તો એને કહેવાય વેપારી બેંક વેપારી બેંક આવી રીતે વ્યવહાર કરતી હોય પરંતુ ખરેખર વેપારી બેંક ક્યાં ક્યાં કાર્ય કરે છે એ તમને આજે સાચી ખબર પડશે તો એની અંદર પહેલું છે થાપણો સ્વીકારે હવે વેપારી બેંક સામાન્ય રીતે થાપણો કઈ રીતે સ્વીકારે બરાબર કારણ કે આપણે થાપણ એટલે શું એ તો આપણે પહેલા શીખી ગયા કે આજે તમે કોઈ પણ પ્રકારનું છે રૂપિયા જમા કરાવો તો એને બેંકની થાપણ તરીકે ઓળખવામાં આવે છે હવે થાપણો મુખ્યત્વે બે પ્રકારની હોય ક્યાં ક્યાં તો એક તો છે પ્રાથમિક થાપણ કેવી પ્રાથમિક થાપણ અને બીજી આવશે વ્યુત્પન્ન થાપણ હવે પ્રાથમિક થાપણ એટલે શું પ્રાથમિક થાપણ એટલે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું આજે કોઈ પણ જગ્યાએ બેંકમાં ગયા બેંકની અંદર તમારે ખાતું ખોલાવ્યું સેના હેતુથી તો કે બચત કરવાના હેતુથી કોઈ પણ વ્યક્તિ બચત કરવાના હેતુથી ખાતું ખોલાવશે એ ખાતાની અંદર સૌ પ્રથમ ડિપોઝિટ પેટે જે રકમ છે એ બેંકની અંદર મૂકશે એને કહી શકાય પ્રાથમિક થાપણ એક્ઝામ્પલ તરીકે હું તો બેંકની અંદર જાઉં બેંક ઓફ બરોડાની અંદર 10,000 રૂપિયા આપીને હું આજે કોઈ પણ પ્રકારનું ખાતું ખોલાવું તો એને કહેવાય પ્રાથમિક થાપણ એની અંદર 10,000 રૂપિયા રહી આ મારી પ્રાથમિક થાપણ કહેવાય ત્યાર પછી વ્યુત્પન્ન થાપણ એટલે શું વ્યુત્પન્ન થાપણ એટલે કે આજે 10,000 ની થાપણા જમા કરાવ્યા પછી બેંક છે એ અમુક રકમ છે બેંકની અંદર રાખશે અને ત્યાર પછી આ 10,000 ક્યાં આપશે ત્યાં આગળ જોયું તો બેંકના હાથમાં કે માંગવામાં આવે ત્યારે પરત આપે કોને લોન સ્વરૂપે કોને વ્યક્તિને કેવી રીતે ધિરાણ સ્વરૂપે આપશે બરાબર તો ધિરાણ સ્વરૂપે જે બીજા પાછા 10% માંથી જે 9,000 રૂપિયામાંથી આપે ને એને કહેવાય વ્યુત્પન્ન થાપણ વ્યુત્પન્ન થાપણ એટલે એમાંથી બીજું નાનું જે પ્રકટ થતું હોય એને કહેવાય વ્યુત્પન્ન થાપણ બરાબર હજી આપણે આગળ તો જોશું પણ એના પહેલા આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યની અંદર થાપણો સ્વીકારવી તો કે પ્રજાની બચતો હોય કે નહીં પ્રજાની બચતો એટલે કે આપણે બધાય આપણે બધાયની બચત હોય એ આપણે બચત જમા ક્યાં કરશી તો કે બેંકની અંદર બરાબર કારણ આજે તમે જોઈ લેશો બરાબર કે જ્યારે નોટબંધી થઈ 500 અને 1000 રૂપિયાની નોટ જ્યારે બંધ થઈ ત્યારે તમને બધાને ખબર જ હશે કે દરેક એક એક વ્યક્તિની અંદર ઘરની અંદર એક એક વ્યક્તિ પાસે બેંકમાં ખાતું હશે બરાબર કારણ કે નોટબંધી થઈ ત્યારે બધાએ જનધન ખાતા છે ખૂબ જ ખોલાવી નાખ્યા બરાબર તો પ્રજા છે આજે પોતાની બચતો છે બરાબર હવે હું છે મારી બચત કેમ મૂકીશ બેંકમાં મૂકીશ બરાબર તો એ બચત રહે એ કોણ સ્વીકારે બેંક સ્વીકારે સ્વીકારે છે ને બરાબર હવે અહીંયા આજી બેંકે બચત સ્વીકારી એ બેંક એને થાપણ તરીકે સાચવશે કેવી રીતે થાપણ તરીકે એને સાચવશે પરંતુ આ થાપણ માંથી એ સાચવશે એના બદલામાં એ આપણને વ્યાજ વ્યાજ બરાબર કારણ કે કોઈ પણ બેંક છે તમારા રૂપિયા એને રાખે નહીં એના બદલામાં એ તમને નોર્મલ વ્યાજ તો આપે કે આપણે કીધું 4% જેવું બરાબર હાલમાં 5-6% જેવું વ્યાજ આપે છે તો આવી રીતે આજ થાય એને કહેવાય બેંકની થાપણ બરાબર પરંતુ થાપણના મુખ્ય કેટલા પ્રકાર છે તો કે 3% ક્યાં ક્યાં તો એની અંદર ચાલુ ખાતાની થાપણ બચત ખાતાની થાપણો અને ભૂતની થાપણ એટલે કે ફિક્સ ડિપોઝિટ બરાબર આ
રિકરિંગ ખાતાની સ્થાપન છે એ બચત ખાતાની સ્થાપનનો એક સૂચાયા ભાગ છે બરાબર તો એની અંદર ચાલુ ખાતાની સ્થાપન હવે ખાસ ધ્યાન રાખો આપણે અહીંયા છે તમારે ટેક્સ્ટબુક ની અંદર બધી થિયરી કર જ આવશે પરંતુ મેં તમને મુદ્દા પાડી છે ખાતું ઉપાડ વ્યાજ અને તરલતા કારણ કે આજે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની સ્થાપન માટે કોઈ પણ પ્રકારનું ખાતું ખોલો તો એ ખાતામાં તમે એક જ સરખા મુદ્દા પડે એક તો ખાતું હોય ઉપાડ હોય બરાબર કારણ કે ખાતું કેવા પ્રકારનું હોય કોણ ખોલાવે કેવી રીતે ખોલાવી શકે ત્યાર પછી ઉપાડ કેટલો થાય શું થાય કેવી રીતે થાય ત્યાર પછી વ્યાજ તો બરાબર તો બધાની અંદર મુખ્યત્વે ત્રણ મુદ્દા છે સરખા જ ઉપાડ ખાતું અને વ્યાજ બરાબર આની અંદર એક તરલતા છે વધારે છે બરાબર આ તમને યાદ રહે અને તમને ઈઝી પડે અને તમે બોર્ડની અંદર આ રીતે મુદ્દા પાડી શકો તો તમને પૂરા માર્ક્સ આપી શકે એટલા માટે મેં તમને સેલું પડે એટલે અહીંયા બધા મુદ્દા બનાવી દીધા દેખાય છે બધાને બરાબર તો એની અંદર ચાલુ ખાતું કોણ ખોલાવી શકે તો કે ધંધો પેઢી અને વ્યક્તિના દ્વારા ખોલવામાં આવે છે બરાબર ચાલુ ખાતું કોણ ખોલાવે તો કે ધંધેદાર કોઈ વ્યક્તિ હોય કોઈ પેઢીના નામ છે ચાલુ ખાતું ખોલાય છે બરાબર આવું ખાતું કોણ ખોલાવી શકે ધંધો હોય પેઢી હોય બરાબર તમે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે ભાઈ તમે આજે કોઈ પણ પ્રકારના કારખાનાની અંદર જાઓ તો દરેક કારખાના વાળા છે ચાલુ ખાતું ખોલશે બરાબર હવે ચાલુ ખાતાની અંદર ઉપાડ કેવી રીતે થાય બરાબર તો કે ચાલુ ખાતાની અંદર ગમે એટલી વાર ઉપાડ થઈ શકે ગમે એટલી વાર એટલે દિવસમાં તમારે જેટલો પણ ઉપાડ કરવો હોય એટલો દરેક ઉપાડ છે ચાલુ ખાતાની અંદર તમે કરી શકો એટલે એને ચાલુ ખાતું કહેવાય હવે ગમે એટલી વાર ઉપાડ તો થઈ શકે પરંતુ અતિરિક્ત ઉપાડ પણ સર્વરથી ચાલુ ખાતાની અંદર આપવામાં આવે છે હવે સૌપ્રથમ તમને ક્વેશ્ચન થાય કે અતિરિક્ત ઉપાડ એટલે શું ગઈકાલે આપણે વાત કરી ધોરણ 11 ની અંદર પણ વાત કરી કે બેંક ઓવરડ્રાફ્ટ બધાએ નામ તો સાંભળ્યું હશે બરાબર તો બેંક ઓવરડ્રાફ્ટ છે એને અતિરિક્ત ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે અતિરિક્ત ઉપાડ એટલે કે આજે મારા ખાતાની અંદર 10,000 રૂપિયા જમા છે અને ભૂલથી હું મારા કર્મચારીને 12,000 રૂપિયાનો ચેક લખી દઉં તો મારી પ્રતિષ્ઠાને મારી ધંધા કે પ્રતિષ્ઠાનો સવાલ હોય બરાબર મારી ધંધા કે પ્રતિષ્ઠા જળવાઈ રહે એ માટે થઈને આપે છે આ અતિરિક્ત ઉપાડની બેંકિંગ સગવડ આપે છે બરાબર કે જેથી કરીને તમારે પ્રતિષ્ઠાની છે ધજિયા ઉડી ન જાય એટલા માટે થઈને બરાબર તો પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે તમે ચાલુ ખાતું ખોલાવવા જાઓ ત્યારે એના ભેગું એક ફોર્મ આવે અતિરિક્ત ઉપાડનું ફોર્મ તો એ અતિરિક્ત ઉપાડનું ફોર્મ પણ તમારે ભરવું પડે તો જ છે તમને ખબર પડે બરાબર તો આ તમારે અતિરિક્ત ફોર્મ જો તમે ભર્યું હોય તો જ છે કે તમને અતિરિક્ત ઉપાડની સગવડ આપવામાં આવે નકર આપવામાં આવતી નથી બરાબર તો એક્ઝામ્પલ તરીકે હું તમને કહું આજે બરાબર અતિરિક્ત ઉપાડ એટલે કે હું આજે કોઈ પણ આ નચિકેતા સ્કૂલ છે મેં ચાલુ કરી બરાબર હવે નચિકેતા સ્કૂલ ચાલુ કરી મેં એક શિક્ષકનો પગાર છે 12,000 રૂપિયા છે મારા એકાઉન્ટની અંદર છે જમા 10,000 રૂપિયા કેટલા 10,000 રૂપિયા આ મારા એકાઉન્ટની અંદર જમા છે પરંતુ ભૂલે છે કે મારા કર્મચારીને મારે ચેક આપવાનો છે સેલેરી સ્વરૂપે તો એમાં મેં 12,000 રૂપિયાનો ચેક લખી નાખ્યો બરાબર તો આજે 12,000 રૂપિયાનો ચેક લખ્યો તો 2,000 રૂપિયા ઘટ્યા કે નહીં બરાબર એ 2,000 રૂપિયા ઘટશે તો પણ બેંક છે 12,000 રૂપિયા તમને પૂરા આપશે તમે ચેક રિટર્ન નહીં થાય કારણ એની અંદર તમે બેંકને છે અતિરિક્ત ઉપાડ તરીકેની સગવડ છે એનું ફોર્મ ભરેલો છે બરાબર તો આ જો તમે 12,000 રૂપિયા આપી દીધા તો જેના કારણે શું થશે તમને છે કોઈ પણ પ્રકારની છે પ્રતિષ્ઠાની અંદર તમને કોઈ પણ પ્રકારની ખોટ કાપણ જણાશે નહીં તેમજ તમારી પ્રતિષ્ઠા છે બજારની અંદર ટકી રહેશે બરાબર પરંતુ ત્યાર પછી છે વ્યાજ બરાબર તો ચાલુ ખાતાની અંદર વ્યાજ કેવું પડે તો ચાલુ ખાતાની અંદર ચેકબુક તો મળે છે સાંભળો ચાલુ ખાતાની અંદર ચેકબુક તો મળે છે પરંતુ વ્યાજ મળતું નથી બરાબર ચાલુ ખાતાની અંદર વ્યાજ મળતું નથી કારણ કે દિવસની અંદર તમે ગમે એટલી વાર તમે ઉપાડ કરી શકો બરાબર પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો ચાલુ ખાતાની અંદર જે અલગ અલગ પ્રકારની
પાછળ છે ઈ શું કરાય ચાર્જ વસૂલ કરવામાં આવશે બરાબર ત્યાર પછી તરલતા તો ચાલુ ખાતાની છે બધી થાપણ કરતા છે તરલતા કેટલી હોય વધારે બરાબર બધાય કરતા આની તરલતા છે એવી હોય વધારે વધારે તરલતા એટલે તરલતા એટલે કે હેર કે ચાલુ ખાતાની અંદર મુખ્યત્વે રૂપિયાની છે હેર કે હેર કે થાતું બરાબર રૂપિયા આવ્યા રૂપિયા ગયા રૂપિયા આવ્યા રૂપિયા ગયા બરાબર કે એની અંદર છે આપણે અલગ અલગ પ્રકારની થાપણ છે ઓર્ડર દિવસે ને દિવસે આપે છે એની અંદર ગમે એટલા છે ઉપાડ કરતા હોય જમા કરતા હોય બરાબર એવું થાતું કારણ કે આપણે ચાલુ ખાતું છે એટલા માટે બરાબર ત્યાર પછી આવશે બીજો મુદ્દો ચાલુ બચત ખાતાની થાપણ બચત ખાતાની થાપણ ખોલાવે કોણ બચત ખાતું ખોલાવે કોણ કે વ્યક્તિઓ આપણે બધાય આપણે બધાય છે સામાન્ય વ્યક્તિ છે નોર્મલ વ્યક્તિ જનરલી બધાય છે બચત ખાતું ખોલાવતા હોય બરાબર કારણ કે બચત ખાતાનું મુખ્ય હેતુ શું હોય બચત કરવાનું શું હોય બચત કરવાનું બરાબર તો બચત કરવા માટે આપણે બચત ખાતાની અંદર થાપણો જમા કરાવીશું પરંતુ ઈ ખાતું છે શેના માટે કીધું તો કે ટૂંકા ગાળાની બચતો માટે જોઈએ આવ્યું કે નહીં શેના માટે કીધું કે ટૂંકા ગાળાની બચતો માટે છે કે આ ચાલુ ખાતું તમને પૂછે ત્યાર પછી ઉપાડ તો કે ઉપાડ એટલે કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા છે તમે એનો ઉપાડ કરી શકો શું કરી શકો ઉપાડ કરી શકો એટલે કે આજે તમે કોઈ પણ પ્રકારના રૂપિયા જમા કરાવ્યા તો એના પાછળ છે તમારે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ થી તમારે કોઈ પણ પ્રકારની રૂપિયા છે ઉપાડવા હોય તો એ તમે અહીંયા ઉપાડ કરી શકશો બરાબર ત્યાર પછી વ્યાજ ચેકબુક દ્વારા અહીંયા ઉપાડ તો કરી શકાય છે બરાબર પરંતુ એના સામે તમને વ્યાજ પણ મળે છે કે નહીં પરંતુ આ વ્યાજ હોય કે ઓછું હોય બરાબર ચાલુ ખાતાની અંદર સાર વ્યાજ મળતો નહોતો ઉપાડ થાય બચત ખાતાની અંદર વ્યાજ મળે છે બરાબર હવે તમને અહીંયા તફાવત પૂછે તો તફાવત પણ તમને આવી જાવ જોઈએ બરાબર ત્યાર પછી આવશે રિકરિંગ ખાતાની થાપણ હવે રિકરિંગ ખાતાની થાપણો એક ચાલુ ખાતાની થાપણો એક ભાગ છે બરાબર પણ આ ખાતું ખોલાવે તો કે વ્યક્તિઓ જ ખોલાવે સામાન્ય વ્યક્તિ આપણા જેવા હવે એ કેમ તો કે બચત ખાતાનો જે ભાગ છે પણ એ કારણ એવા કારણથી ખોલાવે તો કે એક સાથે બચત કરી ન શકતા હોય અથવા ઈચ્છતી ન હોય બરાબર આજે તમે છે એક સાથે બચત કરવા ઈચ્છતા નથી અથવા તમારી તાકાત નથી કે તમે એક સાથે બચત કરી શકો તો એ વ્યક્તિ રિકરિંગ ખાતું ખોલાવશે બરાબર બચત ખાતાની જે ભાગ છે બચત કરવાના સ્વરૂપે ખોલવામાં આવે પણ એનો છે કે તમારે શું કરશે અહીંયા ચોક્કસ મુદત ચોક્કસ દર મહિને છે અહીંયા રૂપિયા જમા કરાવશે બરાબર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે 5000 રૂપિયા છે દર મહિને મેં બહાર દેવાય છે દર મહિને 5000 રૂપિયા થોડા ચાર અહીંયા રાખી જમા કરાવે બરાબર એ પાંચ દર મહિનાની છે ચોક્કસ તારીખ સુધીમાં છે એ 5000 રૂપિયા મારે જમા કરાવવા પડે બરાબર હવે જે દિવસે હું 5000 રૂપિયા જમા કરાવતા ભૂલી ગયો તો મારે આવક આવી નહીં અને મહિને છે 5000 રૂપિયા નો જમા કરાવો તો એનો મને વ્યાજ પણ વ્યાજ પણ વસૂલ કરશે અહીંયા બરાબર અને શું કરશે વ્યાજ વસૂલ કરવાની સાથે અમુક પ્રકાર છે આપણે દંડ પણ ભરવો પડશે બરાબર તો દર મહિને છે જમા કરાવશું એટલે હવે દર મહિને હું 5000 રૂપિયા જમા કરાવું તો થાપણમાં શું થાય થાપણમાં શું થાય બધા બતાય કે નહીં બરાબર અને થાપણ વધે એટલે તમારી બચત વધશે અને તમારી બચત વધશે એટલે તમારું વ્યાજમાં શું થશે વધારો થાય તમને વ્યાજ કેવું મળશે વધારે મળશે બરાબર ત્યાર પછી મુદતી થાપણ સૌથી વધુ વ્યાજ મળે આ ધ્યાન રાખજો કેવું સૌથી વધુ વ્યાજ આ અહીંયા સૌથી વધારે વ્યાજ મળશે એનાથી ઓછું રેકરિંગ ખાતામાં એનાથી ઓછું બચત ખાતામાં અને એનાથી પણ ઓછું એટલે કે સાવ ઓછું એટલે કે મળે જ નહીં નીચે ચાલુ ખાતામાં બરાબર મુદતી થાપણ તો કે ખાતામાં ચોક્કસ મુદત માટે છે એ મૂકવામાં આવતી રકમ બરાબર એક્ઝામ્પલ તરીકે તમે તમારા બાપા છે તમારા ફાધર છે પેલાના સમયની અંદર આવા ખાતા બહુ ખોલાવતા 5 વર્ષે રૂપિયા ડબલ થઈ છે આજે મેં છે 10000 રૂપિયા જમા કરાવ્યા બરાબર તો આ 10000 રૂપિયા જમા કરાવો એટલે 5 વર્ષ પછી આ ડબલ રૂપિયા થઈ જાય કેટલા થઈ જાય 20000 રૂપિયા એવા 20000 સીધા ડબલ થઈ જાય પરંતુ દિવસ જતા જતા સમય જતા જતા છે આ ડબલ થવાનો ટાઈમ છે વધતો ગયો અને હાલના સમયમાં 5 ની જગ્યાએ 6 વર્ષ 7 વર્ષ 8 વર્ષ 9 વર્ષ અને હાલમાં તમે જોવો
તો અત્યારે તમે આ ભૂખી ખાતી અને ભૂખી ખાતી પરત ત્રીજી પોઝિશન ની અંદર ઉતાર આપો ને તો એની અંદર છે તમારે ડબલ ખાવાનો સમયગાળો થઈ ગયો 10 વર્ષ કેટલા વર્ષ 10 વર્ષ હવે 10 વર્ષે તમારે કે ડબલ થાય ત્યાં સુધી થાય નહીં હવે એક વસ્તુ ખાસ તમારે જોવું પડે તો કે જ્યારે ફિક્સ ડિપોઝિટ હોય ને એની અંદર એક મુદત ચોક્કસ નથી કે જોઈ કે 5 વર્ષે ડબલ થાશે એટલે કે પ્રાપ્તિ મુદત એને કહેવાય પ્રાપ્તિ મુદત હવે એ નક્કી કરેલી મુદત પહેલા તમારે આકસ્મિક રૂપિયાની જરૂર પડે અને તમારે રૂપિયા ઉપાડવા પડે તો તમને ઉપાડ મળશે નહીં પરંતુ તમારે આકસ્મિક જરૂર પડે તમારે ઉપાડવા પડે તો એનું દરેકનું વ્યાજ છે એ શું કમાયા ગુમાવવું પડે શું કરવું પડે ગુમાવવું પડે શું કામ કારણ કે મુદત પહેલા ઉપાડ્યા પાકી મુદત પહેલા હિસાબ તરીકે તમે કહો કે આજે તમે 12000 રૂપિયા જમા કરાવ્યા બરાબર હવે 10 વર્ષ પછી મારે 12000 રૂપિયાના ડબલ થશે 24000 પરંતુ 10 વર્ષ પહેલા છે કે 9 મહિના અને 7 9 વર્ષ 7 મહિના આટલા છે તમારે આકસ્મિક જરૂરિયાત કઈ બરાબર અને આમાં તમારે જો આટલા સુધીમાં જ્યાં સુધી 10 વર્ષ પૂરા ન થાય એના પહેલા જો તમારે રૂપિયા ઉપાડવા પડે તો તમારે આ દરેક જે રૂપિયાનું વ્યાજ મળ્યું ને ડબલ રૂપિયા થતા હતા દરેક વ્યાજ છે ઉપાડવું પડે પછી કદાચ એક દિવસ પહેલા તમે ઉપાડી લો પાકી મુદત પહેલા એક દિવસ પહેલા તો તમારે દરેક વ્યાજ છે દરેક ડબલ રકમ થાય એ બધી ગુમાવી પડે અને તમને કેટલી રકમ મળે મૂળ 12000 રકમ મળશે બરાબર સમજાય છે દરેકને ત્યાર પછી વ્યાજ પોતે સૌથી વધુ વ્યાજ મળે મૂળ પિતા પણ બરાબર ત્યાર પછી મેઇન બીજો પોઈન્ટ મેઇન પેલો પોઈન્ટ શું હતો અહીંયા સ્થાપનો સ્વીકાર બરાબર ચાર સ્થાપનના મુખ્યત્વે ત્રણ પેટા પ્રકાર હતા બરાબર હવે મેઇન બીજો પોઈન્ટ છે ધિરાણની સગવડો પૂરી પાડવી વેપારી બેંકના મુખ્ય પેલું કાર્ય હતું એના મુખ્ય બીજું કાર્ય છે ધિરાણની સગવડો પૂરી પાડી ધિરાણની સગવડ પૂરી કાર્ય હવે ધંધા માટે ખાનગી કારણ માટે આજે કોઈ પણ વ્યક્તિ છે તો કોઈ પણ લોનની જરૂર પડે બરાબર તો એના માટે આપણે છે ધિરાણ લેતા હોય શું લેતા હોય અહીંયા ધિરાણ લેતા હોય તો આ લોન લેતા હોય બરાબર હવે આજે લોન લીધી કોઈ ધિરાણ છે પૂછેના દ્વારા પાછું કોણ પાડશે ધિરાણ બરાબર કોને જોશે તો નીચે રોકાણ કરતા હોય વ્યક્તિઓ હોય ખેડૂતો હોય કે અન્ય વર્ગો હોય આ દરેક વ્યક્તિઓ છે ધિરાણ છે મેળવશે બરાબર પરંતુ એ ધિરાણ છે કોને મળશે તો કે જે વ્યક્તિને આ શું નાણાંની જરૂરિયાત છે એ વ્યક્તિને શેમાંથી મળશે તો કે જેને થાપણ જમા કરાવી છે એમાં કેના પાસેથી તો કે બેંક પાસેથી બરાબર પરંતુ ધિરાણ મળશે એના બદલામાં શું આવશે અહીંયા વ્યાજ લેશે વ્યાજ કેવું લેશે વધારે લેશે બરાબર અને અહીંયા છે વ્યાજ છે ધિરાણ એના પૂરું પાડશે બરાબર તો હવે ધિરાણ કોઈ કેવું હવે ખાસ ધ્યાનમાં રાખજો મોસ્ટ એપ્લિકેશન એક વાક્યની અંદર પણ પૂછાઈ શકે કે ટૂંકા ગાળાનું ધિરાણ કેટલા સમયગાળા માટે એવું હોય તો કે એક વર્ષ સુધી મધ્યમ ગાળાનું તો કે એક દિવસ અને પાંચ વર્ષ સુધી એટલે કે 1-5 અને લાંબા ગાળાનું 5-15 વર્ષ સુધી બરાબર એટલે આ વચ્ચે એક વાક્યની અંદર પૂછાઈ શકે તો તમારે આ લખવું પડે બરાબર ખાસ ધ્યાનમાં રાખજો ત્યાર પછી ચૂકવણી અને પાણી સવલતો પૂરી પાડવી બરાબર હવે બેંક છે એ પોતાના ગ્રાહકો કોને પોતાના ગ્રાહક એટલે કે જેને ખાતું છે બેંકની અંદર ખોલાવ્યું એ દરેકને ચૂકવણી અને ઉપાડવા માટેની કેવી કેવી સગવડો આપે છે એ આપણે આપણે દર્શાવવાનું છે તો કે ચેક દ્વારા ઉપાડ ચીઠી દ્વારા ચેક દ્વારા પછી ઉપાડ ચીઠી અને તમે આવી બેંકમાં જાઓ અને ત્યાં કોઈ પણ પ્રકારની સ્લીપ ભરો તો એને કહેવાય ઉપાડ ચીઠી ડ્રાફ્ટ એટલે કે મોબાઈલ ની અંદર છે તમે એના દ્વારા એક ડ્રાફ્ટ દ્વારા પણ તમે છે ચૂકવણી કરી શકો પે ઓર્ડર દ્વારા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે એટીએમ દ્વારા બરાબર તો એના દ્વારા પણ છે